कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ने 10 नंबर नो प्रवचन आज सवारे कुछ गुरुदेव श्री नो आपणे सांभळेलो छे सळंग श्लोको ना क्रम में 113 अने 14 चर्चा आपणे मूल प्रवचन ने आधारे अत्यारे लेशुं। सवारे तो बन्ने कलशो नी चर्चा आपणे करी छे 113, 14 अने 15। थोड़ा स्वामीजी गुरुदेवश्री जे एनी मस्ती साथे जे एनो अर्थ करे छे एनी थोड़ी चर्चा आपणे करीए। पान नंबर छे 419 छे पानो मूल गुरुदेवश्रीनु चिंतन आपणे जोईए। सौथी पहली बात आश्रव अधिकार शुरू थाय छे 113 नंबरना कलश बराबर 113 नंबरनो कलश आपेलो छे 416 पाने बराबर अने आमां सवारे आपणे बहु डिटेल में बात करी छे। आ कलशनी चर्चा आपणे सवारे बहु डिटेल में करी छे। यूं लगे आ कलश में युद्धना मैदाननो आखो चित्रण छे। युद्ध में बे योद्धाओ एक बीजानी साम सामे उभा हो एक बाजू में छे आश्रव बीजी बाजू में छे ज्ञान ज्ञान रूपी योद्धा एम आमां देव लख्युं छे शुद्ध अनुभव रूपी महायोद्धा। थोड़ूक जो आ शब्द तरफ ध्यान आपीए बोध शब्द छे ने बोध क्या जोशो तमे लखो 416 नंबरना पाने जे श्लोकनी व्याख्या करी छे ने श्लोकनी व्याख्या खंडान्वय सहित अर्थ एमा बीजी लीटी में शब्द छे जो बोध मळ्यो बोधनो अर्थ शुं कर्यो छे जो शुद्ध स्वरूप एटले अनुभव रूप। जो एक एक शब्द तरफ ध्यान देवा जेवुं छे अहींथी मांडीने आ अखंडित प्रतापवाळो दुर्जय शब्दनो अर्थ छे। आज सवारे आपणे एक मैं शब्द कीधो तो अजात शत्रु एटले जेने जीतवा माटे आज सुधी कोई शत्रु पैदा ज नथी थया एने अजात शत्रु कहेवाय ऊभो ज नथी थयो कोई एनो अर्थ बीजो साहेब शत्रु कोई पैदा नथी थयो एम कहो अथवा जेनो प्रताप अखंड ज रह्यो एम कहो। शत्रु तरत शा माटे आपणे वात करवानी शत्रु पैदा नथी थयो सीधे सीधी वात करो ने कि एनो प्रताप अखंड रह्यो। अच्छा बीजी वात आ शब्दों सांभळीने बेन मीनाबेन 47 शक्तिओमांथी एक शक्ति याद आवी जोईए प्रभुत्व शक्ति अखंड प्रतापशालित्व शब्द छे अखंड प्रतापशालित्व एटले जेनो अखंड प्रताप
प्रताप में क्या ही कोई खंड न पड़े। थोड़क तमने एक एकज मिनिट माटे थोड़ीक विषयांतर जेवी बात लागशे, पण ई बहु गजबनी साहित्यनी खुमारी अने साहित्यनो खोराक छे, एटले हूँ एने कोट करूँ छूँ। बहु वीतराग भावे आप सांभळजो, ई भातु मने आजे मारा हाथ में आव्युं। શું છે એ તમે જો સ્ક્રીન ઉપર આવશે એટલે ખ્યાલ આવશે તમને। વાંચો, આ શું છે? શાંતિથી વાંચજો। ગૂઢતા આંજે છે મારા લોચનમાં પ્રશાંતિ, નહીં કે અંધત્વ। તમે કલ્પના ન કરી શકો રાજીવભાઈ, હું તો આ વાક્ય, આ સુવાક્ય અને આ ચિંતન જે સંગ્રહમાંથી મેં વાંચ્યું છે ને, 25 પાનાનો સંગ્રહ, એ મારા માટે તો જાણે કે આજ સુધીની મળેલી સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી। હું એક ચોપડીની વાત નથી કરતો, એક પુસ્તકની વાત નથી કરતો, એક સ્લોગનની વાત નથી કરતો, આખી લાઇબ્રેરી જ જાણે મને મળી હોય એવી મને પર્સનલી અનુભૂતિ થઈ। ભલે ને હું પરસેવાથી રેબ જેબ જ હતો સાહેબ, બહુ ભયંકર ગરમી, પંખાનો પવન એ ક્યાં, હા, પણ એવી ગરમીમાં બેઠા બેઠા આ ટાઢકમાં અમે આ માનતા હતા। સ્પેનિશ એન્ટોનિયો આર્જેન્ટિનાનો સ્પેનિશ લેંગ્વેજના એક બહુ મોટા કવિ છે, જે કે એણે, જો કે એણે પોતાની જાતને કોઈ દિવસ કવિ તરીકે ગણી જ નથી, માની જ નથી, ક્યાંય કવિ સંમેલનમાં નહીં, ક્યાંય સ્ટેજમાં નહીં, પોતાના પુસ્તકો નથી છપાવ્યા, પોતાની કવિતાઓ નથી છપાવી, પોતાના સુવાક્યો નહીં છપાવ્યા, પણ જે તે કાળે 1850-55 કે સમથિંગ કંઈક છે, 1885-80 ઓલો હેલેન કેલરનો જમાનો હતો, 1880 સાહેબ, મારા માટે તો એ સ્કૂલ લાઈફમાં બહુ આઇકોન કેરેક્ટર રહ્યો હેલેન કેલર। સાંભળ્યું છે હેલેન કેલર બેન? હા, નામ સાંભળ્યું છે ને સાહેબ? ભુવનભાઈ હેલેન કેલર નામ સાંભળ્યું છે કે? 1880 એનો જન્મ, જન્મથી અંધાપો અને બહેરાશ, બરાબર ને? દેવીબેન સારી રીતે જાણતા હોય, ડૉક્ટરી લાઈનના છે, તમે સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે? બ્રેઇન લિપિ છે ને, બ્રેઇન લિપિ, ઓટર શું કહેવાય, ઓલું વોટિંગનું મશીન હોય ને, એમાં જે બ્રેઇન લિપિના જન્મદાતા હેલેન કેલર, એણે એ બ્રેઇન લિપિનો ઇન્વેસ્ટિગેશન કર્યું, એટલે કે એઝ એ ઇન્વેસ્ટિગેશન, ઇન્વેસ્ટિગેશનની વાત, પોતે આંખે અંધાપો ધરનાર સાહેબ, પોતે કાને બહેરાશ ધરનાર, લાખો કરોડો લોકોને જોતા કરી દીધા, સાંભળતા કરી દીધા, જે તે કાળે સેવા કરી, એટલે એ કાળ હતો। એમાં આ એન્ટોનિયો કરીને એક ઓથર, જો કે ઓથર તરીકે એ પોતાની પ્રસિદ્ધિ ઈચ્છતા જ નહોતા, એની મેં આખી લાઈફ હિસ્ટ્રી આજે વાંચી, આવા નાના નાના વાક્ય જ છે મારી પાસે। આજે મેં મારી ડાયરીમાં એના 150 વાક્ય આવા લખીને રાખ્યા છે, 150 ટોટલી રાઉન્ડ ફિગરમાં। પહેલાં તો મેં 2-2, 3-3, 4-4 વખત તો મેં વાંચ્યું, અને એ જે આ વાક્ય છે ને, લગભગ 25મો 26મો કંઈક વાક્ય છે, કલેક્શન્સ જ છે, જેમ આપણા મેનશ્રીના વચનામૃતો છે, ગુરુદેવશ્રીના વચનામૃતો છે, એવા એવા સારા સારા અર્થપૂર્ણ લાઈફ અંગેના વાક્યો છે। એમાં આ વાક્ય મને બહુ ગમ્યું, અને એની જે રચનાઓ છે ને,
वाक्यों सुवाक्यों जेमा वचनामृत अपनी पास है। इंग्लिश में एना वॉल्यूम ना नाम है वॉइसिस, कलेक्शन्स ना नाम ज वॉइसिस। अरे गुजराती में एनु नाम लखेलो छे, ट्रांसलेशन थयेलो छे अवाजो। अरे एनु साहित्यिक नाम आप्युं छे निशितोक्तियो। जिंदगी में कोई भी शब्द ना मळ्यो निशितोक्तियो। चलो आ वात जवा दो, पण आमा लख्युं छे शुं तमे जो बेन मीनाबेन, आखो एक कलाकनो प्रवचन गुरुदेव श्री जेमा भरेली छे कूड़ता। शुं भरेली छे? छे कि नहीं? रहस्यो में भरेला छे। एक न्याय पकड़ाए त्यां बीजु न्याय पाछळथी वयो जाय, एक तर्क पकड़ाए त्यां बीजा पांच तर्कों माथे आवीने मलेरिया ने मच्छर नी जेम खाबके। तारामां हिम्मत जवड़ी होय एटली पकड़ो। आओ कूवो भरेलो छे आखो गूढ़ता आंजे छे। व्हाट इज द मीनिंग ऑफ आंजे छे देवीबेन? आंजे छे, समझाणो? काजळ आंजवानी वस्तु, એમ ગૂઢતા છે, રહસ્ય છે, ગુપ્ત વાત છે, ગુપ્ત રહસ્યો છે, અનુભવની વાતો છે, અનુભવના રહસ્યો છે, એ મને શું કરે છે? આંજે છે, આંજે છે, બરાબર? માં નાની ઉંમરમાં સાવ નાની, છ આઠ મહિના, બે મહિના, ત્રણ મહિના, આ આઠ દિવસનું હોય ઉંમર બાળકની, એક વાર પૂછો તો ખરા દીકુબેનને, પિતાક્ષીને, હા માં શું કરે રોજ બાળકને તૈયાર કરે, અને રાજુભાઈ શું કરે? કાજળ આંજે કે નહીં આંખમાં? મારા દીકરાની, મારા સંતાનની નજર કોઈને ન લાગે, ગ્રહિત મિથ્યાત નંબર એક, અને નજર તેજ બને, હોપલેસ મેડિકલ સાયન્સ, હા હવે તો નીકળી ગયો એ રજો, રાજુભાઈ કન્ફર્મ મેસેજ આપે છે, હવે તો નીકળી ગયો એ તો આંજે છે। આપણે વાત ભાવભાષણ માટે વાત કરી કે આંજે છે ગૂઢતા। આ હા હા સાહેબ, ગંભીર પ્રવચન સાંભળ્યા બાદ, ગુણ ગંભીર ચર્ચા સાંભળ્યા બાદ તો એમ જ લાગવું જોઈએ, વાહ વાહ વાહ, આપણે તો રહસ્યના કાજળમાં આંજીને ઊભા થયા, એટલે આપણા ઉપર કંઈક અંજન શલાકાવાળી ક્રિયા થઈ છે। મારા લોચનમાં પ્રશાંતિ, ગૂઢતા શું આંજે છે આંખોમાં? લોચન એટલે આંખોમાં, મારી આંખોમાં શું આંજે છે? પ્રશાંતિ આંજે છે, શાંતિ 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 શાંતિ। રહસ્યની વાત સાંભળ્યા બાદ રાજીવભાઈ શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ, શાંતિ વધવી જોઈએ। ઓહો, મને તો આ વાતની, મારો એક ચોટીલાનો મિત્ર છે સાથે, એને કંઈ ભાષામાં ટપો નહીં પડે, એ અકાઉન્ટ્સનો માણસ, હિસાબ કિતાબ વાળો। મેં એને આ સ્લાઇડ બનાવીને એને આમ ધર્યો, એ તો થાકેલો હતો, એ પરસે વાતે રેપ જેમ મેં જરી વાંચ્યો ને, મેં કીધું આ હું છે, અને તમે યાર બંધ કરો યાર, મને આમસ્તે નિંદર આવે ને તમે આ વળી પાછો આ બધા ઠપકારો મારા ઉપર, નહીં તમે એક વખત વાંચીને મને સંભળાવો, મેં કીધું આમસ્તે હળી કાઢવા માટે। આ યાર આ બધું ભારે ભરકમ શબ્દ યાર, આ શાંતિ માંડ મળી હોય તમે પ્રશાંતિની વાત કરો, પણ તમે જુઓ કેવું ગજબનું છે। અરે રહસ્યની વાત, ગૂઢ વાત, ગૂઢતા, ગૂઢ વાતની ગૂઢતા, શું કીધું? ગૂઢ વાતની ગૂઢતા। ગુરુદેવશ્રી એક વાત કહેતા હોય ને કે ભાઈ આ કોઈ અલગ મલગની વાતો નથી, આ અગમ નિગમ,
અગમ નિગમની વાતો છે, ગૂઢતા ભરેલી વાતો છે. તો ગૂઢતા હંમેશા આંજે છે મારા લોચનોમાં પ્રશાંત. એટલે રહસ્યમય વાત સાંભળીને અંદરમાં ઓ હો 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 એમ અહોભાવ થવો જોઈએ, નહીં કે અંધત્વ. પ્રશાંતિ આંજે છે, ગૂઢતા મને શું આંજે છે, મારી આંખોમાં પ્રશાંતિ આંજે છે. બેન સમજાય છે? ત્રણ વાતો, ગૂઢતાની જે વાત છે એ અઘરું નહીં, નથી સમજાતું, ન સમજાય એમ કલંકની વાતો ન કર, તેવું કેવળ જ્ઞાનનો પિંડ છે, તને ન સમજાય તો કોને સમજાય. એટલે ગૂઢતા જે છે એ પ્રશાંતિ આંજે છે હંમેશા. ગૂઢતાની વાત સાંભળો એટલે શાંત 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 થઈ જવું જોઈએ, મન શાંત થઈ જવું જોઈએ. પરિણામો બધા સમાય જવા જોઈએ, જગતના કોલાહલ બધા સમી જવા જોઈએ, કાલા વાલા કોલાહલ બધા શાંત શાંત શાંત. વાહ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો આજે મેં સ્વાધ્યાય કરતો હતો, આને હારે હારે છેલ્લો બોલ 705 નંબરનો બોલ, તું જ્યાં બેઠો છે ત્યાં જ સુખ છે, તું જ્યાં બેઠો છે ત્યાં જ સુખ છે, પણ મને સુખ મળે એવી આકુળતા તે પાપ જ છે. બોલો સાહેબ એકવાર આખું વાક્ય, તું જ્યાં બેઠો છે ત્યાં સુખ છે, પણ મને સુખ મળે એવી આકુળતા તે પાપ જ છે. રાજુભાઈ છે કે નહીં બોલો? હા, ક્યાં અમીન માર્ગમાં માથાકૂટ કરો, જ્યાં બેઠા છો ત્યાં જો ભાભી જો તરત જ મળે. કેવું આમ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો બોલ છે, છેલ્લો બોલ છે 705 નંબર, બહુ મજા આવે સાહેબ. મને તો આમ રૂવાટા જ ઊભા થાય જ્યારે આવું વાંચીએ. હા, ગૂઢતા આંજે છે મારા લોચનમાં પ્રશાંતિ, નહીં કે અંધત્વ, એ મારી આંખોમાં અંધાપો નથી આંજતી. ઉલટાની બિડાયેલી આંખો એમ કેવા માગે છે? ગૂઢતાની વાતો, ગંભીરતાની વાતો સાંભળીને હા, અરે ઓલા તત્કાલ ટિકિટના ચક્કરમાં મને પ્રીમિયર તત્કાલમાં ભેદ જ્ઞાન થયું. તત્કાલ કોને કહેવાય એ તો ખબર હતી, પણ પ્રીમિયમ પ્રીમિયમ કહેવાય ને, પ્રીમિયમ તત્કાલ એ વળી પાછો એક ફાટો. આપણે તો જ્યાં મળે જ્યાંથી મળે જ્ઞાન મેળવું, એ આ રહસ્ય. ગૂઢતા આંજે છે મારા લોચનમાં પ્રશાંતિ, નહીં કે. હવે આ તો મેં તમને જેમ કીધું, આ હાથમાં તો મારામાં તો જોરદાર શું કહેવાય લાગેલ છે, જોરદાર નિધિ લાઇબ્રેરી કીધું ને મેં તો, આખી લાઇબ્રેરી લાગેલી છે. એટલે હવે એ વાતો આવશે ત્યારે આવશે. હં, તમે હા પાડો તોય આવશે, ના પાડો તોય આવશે. મીનાબેન શું કીધું? તમે લોકો હા પાડશો તોય આવશે જ, અને ના પાડશો તોય આવશે જ. કેમ કે જો ભાઈ, આપણે તો દર્શનશાસ્ત્રના અને અધ્યાત્મના વિદ્યાર્થી છીએ, દરેક વાતને તોલી તોલીને એમાંથી અધ્યાત્મ જ કાઢવાના છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એક બીજો બોલ બહુ સરસ આવ્યો, એમાં સોગાણીજી સાહેબ એમ કહે છે, નિશ્ચય નિશ્ચય વહેંચી લેવું, વેચી લેવું, નિશ્ચય નિશ્ચય વહેંચી લેવું પહેલાં, પછી વ્યવહાર વ્યવહારની બધી ખતવણી કર્યા કરવી. હા, જો પકડાનો જો સાહેબ શું કીધું,
બસ નિશ્ચયની મૂળ પરમાર્થની વાત આપણે લઈ લેવાની, પછી વ્યવહારની બધી ખતવણી આપણે કરવાની. થાય તો ભલે, ન થાય તો ભલે, એના પાછળ કાંઈ બહુ સમય બગાડવા જેવો નથી. ખ્યાલમાં આવ્યું? ચલો હવે આગળ વધીએ છીએ આપણે. અથ મહામદ નિર્વર મંથરમ સમર રંગ પરાવત માશ્રવમ અયમુદાર ગભીર મહોદયો જયતિ દુર્જય મોદ ધનુર્ધર. દુર્જય એટલે જે એને કોઈ પણ જીતી શક્યા નથી એવો બોધ. બોધનો અર્થ જો, બોધનો અર્થ જ્ઞાન નથી કર્યો, બોધનો અર્થ કર્યો શુદ્ધ સ્વરૂપ. છે ઉપર જવા બીજી લીટીમાં. હા, શુદ્ધ સ્વરૂપ છે ને ગજબના. કેવું શું વોક્યુબ્યુલરી છે, શું શબ્દાવલી છે, ખરેખર આમ નતમસ્તક થઈ જાય. આચાર્યના ચરણોમાં નતમસ્તક થઈ જવાય આપણાથી. કેટલું સરસ શબ્દ આપ્યો છે જો. બોધનો અર્થ શુદ્ધ સ્વરૂપ. હવે આટલા ઉપર ન રોક્યા. હજી શુદ્ધ સ્વરૂપનો અર્થ શું કર્યો? અનુભવરૂપ. જો અનુભવરૂપ, ખ્યાલમાં આવ્યું? એ જે અનુભવરૂપ છે, અનુભવરૂપ એટલે અનુભૂતિ સ્વરૂપ એમ લેવાય સાહેબ. શાસ્ત્ર રૂપે નહીં, શાસ્ત્ર જ્ઞાન રૂપે નહીં, અનુભવ શ્રવણના જ્ઞાન રૂપે નહીં, સાંભળીને જે જ્ઞાન થયું છે એ જ્ઞાન રૂપે નહીં, અનુભવ રૂપે. રિયલાઇઝ ચાખી જોજો. વાતોના વડા નહીં એમ, બરોબર? શુદ્ધ સ્વરૂપ અનુભવ રૂપ એવો એ મહાયોદ્ધો. સામે છે આશ્રવરૂપી યોદ્ધા અને અહીંયા છે જ્ઞાન અનુભવરૂપી યોદ્ધા. એવી એમાં વાત બધી કરી છે. હવે આવા અર્થ નથી વાંચતા આપણે, આપણે સીધા ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે વાત કરીએ. ચલો જુઓ સ્વામીજી શું કહે છે. માંગલિક શબ્દ વાપર્યો છે અર્થ કહીને. વંદિત સર્વ સિદ્ધિમાં પણ આવે ને શરૂઆતમાં, અથ સૂત્ર અવતાર. હવે સૂત્રોનો અવતાર થાય છે 419 નંબરના પાને, બરાબર? ફરીથી ગુરુદેવશ્રી શ્લોક બોલીને જે બધી ચર્ચા કરીને એની આ વાત છે. મળ્યું ને? હા, એમાં જો આજે ગુરુદેવશ્રીએ સૌથી પહેલાં તો શેઠને મોડા આવવા બદલ ઠપકો. શેઠ મોડા આવે છે ગમે તે કારણ હોય. વકીલ સાહેબ આજની વાત નથી કરતા ગુરુજી, દરરોજ દરરોજ 5-10 મિનિટ મોડા આવે છે. એનો અર્થ શું થયું? ગુરુદેવશ્રી ભલે ને રોજ બોલે કે નહીં બોલે પણ હાજરી તો લે જ છે. વિચક્ષણતાની દ્રષ્ટિમાંથી શું બચી શકે ને? શરૂઆતની ખરી વાત એની રહી જાય છે. એમાં એક ટપકાની વાત. બીજો ફકરો જો, શાંત રસનું વર્ણન છે. હવે અધ્યાત્મ છે ને આ, તો અધ્યાત્મ શેનું વર્ણન હોય? હા, શાંત રસનું વર્ણન હોય, બરાબર? જો ત્યાં આપણે ઉભા 419 ને પાનો. હા, 419માં જો, જો આમાં શું કહે છે. શાંત રસનું વર્ણન છે, એમાં વીર રસ નાખ્યો છે. સમજો આ વાતને બહુ સરસ. ક્યાં શાંત રસ, ક્યાં મારફાડ્યો વીર રસ. શું કીધું સાહેબ? વીર રસ વાળો તો એ તો મારવા કાપવા ઉપર જ ઊભો હોય ને. શાંત રસ વાળો તો તમારે મારવું હોય તો મારો, અમે તો અમારામાં લીન છીએ. પણ આ કોમ્બિનેશન કેવો છે? કેટલાક ફળ એવા હોય, કેટલાક જ્યુસ એવા હોય,
लागे टाढ़ा अने गुण करे गरम। पपैयू पपीता पपैयू बने एसी में मूकीने ठंडू करीने खाओ। बोले ठंडू की गरम गरम आहार में छे कि नहीं बधुं? आहार में लागे ठंडा टाढ़ा गुण तो गरम करे एम आ अध्यात्म रस छे शांत रस पण काम करे दीर रस। आज सवारे हूँ आ बहु विचार करतो आ बधो नव रस नो साहित्य नो स्वाद छे आवुं छे शांत रस नो वर्णन छे एमा वीर रस नाखो छे छे तो शांत रस नो वर्णन जो शुभ अशुभ भाव पुण्य पाप नो अधिकार पूरो थई गयो तो पुण्य पाप बे अशांत छे। वाह अगुरुदेव श्री नो कमेंट छे पुण्य ने पाप बे एवुं केवा अशांत અને એનાથી રહિત ભાવ આત્માનો એ શાંત શું એનાલિસિસ છે। આગળના ફકરામાં જો છે તો શાંત રસનું વર્ણન મળ્યું બીજી રીટીમાં છે તો શાંત રસનું વર્ણન એમાં વીર રસ નાખીને જોજો આ બહુ સરસ વાત છે એમાં વીર રસ નાખીને શું કીધું યોદ્ધો જીતે છે એવો વીર રસ નાખ્યો। ફ્લેવર તો શાંત રસનો જ છે પણ એમાં વીર ઉછળે છે ને સ્વરૂપની રચના થાય છે ને માટે વીર રસ ખ્યાલમાં આવ્યો। હા 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 જો મને તો કૃપાળુ દેવ યાદ આવ્યા મહોદયનો અર્થ જો જેનું પ્રગટ થવું મહા છે। વાહ મહાઉદય ઉગમતા સૂરજને જુઓ અને આથમતા સૂરજને જુઓ સૂરજ તો એક જ છે છતાં ઉગમણું અને આથમણો કેટલો ફેર છે એમ અહીંયા કહે છે જેનો ઉદય મહાન છે। એક સાદી વાત પૂછું આપ સૌ મંજૂર કરો કે નહીં કરો કરશો મને ઉમેદ છે પૂછું પૂછતો નથી વાત મૂકું છું। ભૂપતભાઈ આજ્ઞા હોય તો કહું વાત મૂકું એમ કહું છું। આપણે જ્યારે રોજ સ્વાધ્યાયમાં આવીએ છીએ આપણને એમને લાગવું જોઈએ અહો મને તો આ વાતની ખબર જ નહોતી જાણે કે આ સમોસરમાં પહેલી વખત આવો લાગવું જોઈએ ને અમે તો રોજ જ આવીએ છીએ તો સમજી જ લેવાનું અંદરમાં રસ નથી અગડિયા તો એની છે ને 25 વર્ષથી રાજુભાઈ એ તમે જ્યારે જ્યારે જુઓ કંટાળો આવે તમને કોઈ નહીં કોઈ દી કંટાળો નહીં આવે ઘડિયાળ તો એ નહીં છે પણ એમાં જોવામાં દરેક વખતે આપણને એમ જ લાગે જાણે કે આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ। ઘડિયાળની કાંઈ વાંધો નહીં 500માં તો તમે ખરીદ્યા છો અને 5000 વખત તો અમારામાં ડોકિયા કાઢ્યા છો આપણને છે ને અંદરમાં એમ લાગવું જોઈએ। હું તો ખરેખર કહું તમને મને ગુરુદેવ શ્રીનો રોજનો પ્રવચન એમ જ લાગે જાણે કે પહેલો જ પ્રવચન સાંભળ્યો છે પહેલી જ વખત સાંભળ્યો છે। હા અંદરનો આદર ભાવ આવો હોવો જોઈએ। પેઢીએ પૈસા રળવા માટે જ્યારે જઈએ ગલ્લો તો એ નહીં હોય ખુરશી તો એ નહીં હોય તો એ રોજ કેવું લાગે ફ્રેશ ફ્રેશ નથી લાગતું કેમકે રોજ 2000ની નોટો જૂની થયેલી પણ હા તો વિચાર તો પૈસા રળે ને એટલે એની ખુરશી અને ટેબલ અને એ ફલાનો ઢીંગણો એ સાજ શણગાર પણ એને સમોસરણ જેવું લાગે રસ હોવો જોઈએ મૂળમાં એમ અભ્યાસ વર્તે છે અધ્યાય વર્તે એટલે હું કહેવા માગું છું મહોદય એમ કહું છું આપણો રોજ સ્વાધ્યાયમાં ઉદય કેવો હોવો જોઈએ મહોદય હોવો
આપણે તો થાકેલા ને પાકેલા ને આવ્યા ને ન આવ્યા ને બેઠા ને મન લાગે તો ઠીક છે ને તો ઊભા થઈને વયા ગયા ને કઈ સમય પસાર કર્યો કે નહીં આ તત્વ સાંભળવાની પાત્રતા નથી. હું તમને ઓલો મહોદયને થોડુંક ઝૂમ કરીને બતાવું છું કેવો લાગવો જોઈએ. મહાન ઉદય. અમે બીએડ જ્યારે ભણતા ને બીએડ શિક્ષકની જે ટ્રેનિંગ હોય એમાં ઓલા મારા ટ્રેનર એમ કહેતા તમે રોજ જ્યારે ક્લાસમાં જઈને ઊભા થાઓ ને તો તમારા બોડી લેંગ્વેજ ઉપરથી છોકરાઓને એમ થવું જોઈએ કે સર ગુરુજી આજે આપણને કંઈક નવું ભાતું લાગે છે, કંઈક નવો અનુભવ આપણને મળવા. આપણે જ ક્લાસમાં સાવ બગાસા ખાતા ખાતા આંખો ચોળતા ચોળતા આંજતા આંજતા નહીં. હા આંખો ચોળતા ચોળતા એટલે કહેવાનો કંટાળો કરીને જઈ શું બાળકો ભણવાના છે વિચાર કરો. આજે બીજો જ દિવસ હતો છેલ્લો પિરિયડ બારમા ધોરણમાં, પહેલો તો લઈને આવ્યા હોય સાહેબ. તો મેં આ મસ્ત છોકરાઓને કીધું તમે થાક્યા નથી? નહીં સર તમે આવો એટલે અમારો મૂડ ફ્રેશ થાય એટલે અમે રાજન બેઠા છે. અરે બાળક શિક્ષકની સફળતા એમાં છે કે વિદ્યાર્થી રાહ જોઈને બેઠા હોય. એમાં સફળતા નથી કે આ શિક્ષક રિટાયર્ડ થાય તો રાજુભાઈ એ શિક્ષકની નરી નિષ્ફળતા છે. બહુ એન્જોય કરવું જોઈએ દરેક બાબત. મહોદયની વાત કરું છું. હા પૂજામાં આવે, પ્રક્ષાલમાં આવે, સ્વાધ્યાયમાં આવે, અરે જાત્રાએ જાય. જિંદગીમાં પહેલી વખત જાત્રા કરતો એટલી હોશ હોવી જોઈએ. સોનગઢ ભલે ને દર છ મહિને છ વાર જાય તોય એમ થવો જોઈએ અરે રે આ સુવર્ણપુરીની ધૂળીને માથે લગાડવા માટે અમે રાહ જોઈએ. અમે તો દર મહિને આવીએ, તને આદર જ નથી સાહેબ. હા અમારે તો સોનગઢ બહુ નજીક કહેવાય, અમે તો ત્રણ ત્રણ મહિના ત્યાં જ. અને આનો અર્થ કરો પડ્યા સાહેબ બોલે છો? અમે તો ત્રણ ત્રણ મહિના પડ્યા રહીએ, અમારું તો ઘર જ કહેવાય. પડ્યું હોય છે ત્યારે બધું જ પડ્યું હોય છે. મહોદય ન કહેવાય સાહેબ. મને તો આ ફિલિંગ ગમે અને હું ગુરુદેશના પ્રવચનમાં એવો જ ગાંડો ઘેલો થઉં, એક એક શબ્દને માણું થાળીની જેમ. મને તો મહોદય શબ્દમાં તો એવું લાગે નવી ડિશ છે મહોદય. આપ્તમીમાંસામાં સમંતભદ્ર આચાર્ય આ શબ્દનો પ્રયોગ કરેલો છે. અધ્યાત્મં બહિરપેશ વિગ્રહાદિ મહોદયા. અંતરંગ અને બહિરંગમાં તમારો વૈભવ મહાન ઉદિત થયેલો છે. આમ હોવું જોઈએ. ચાલો આની એક વાત કરી. નીચેના ફકરામાં જો એક નાનકડો વાક્ય છે સ્ક્રીન ઉપર જોવો તમે, બહુ જોરદાર વાક્ય છે. ત્રીજી લીટીમાં આખો સંસાર કોને આધીન છે? આશ્રવોને આધીન છે. હા શેઠિયા હોય, વિદ્વાન હોય, પૈસાવાળા હોય, પૈસા વિનાના હોય. હા દામ વિના નિર્ધન દુઃખી કૃષ્ણ વશ ધનવાન. સાહેબ ધ્યાન છે શું કહ્યું? આખો સંસાર આશ્રવોને આધીન છે. આશ્રવોને આધીન છે એટલે કશાયોને વશ છે. શું કીધું? આશ્રવોને આધીન છે એટલે કશાયોને વશ છે. કોઈ ક્રોધે ભડભડ ભળે, કોઈ માનનો પૂતળો થઈને ફરે. ભાઈ હા તમને ચાર મળે ને, ચારેમાં ચાર કશાયોની તારતમ્ય તમને દેખાય.
कोई क्रोधनी अग्नि में भभुक्त हो, कोई मान नो पुतलो थई ने भरतो होय, अने एका एक ना तो रग रग माथी रज रज माथी मायाचारी नी गंध आवे, गंध आए, ट्रांसपरन्सी ज न होय एनामा, बोलवामा कंईक, करवामा कंईक, बोले कंईक, करे कंईक, देखाड़ो करे कंईक, देखे कंईक, मायाचारी नी गंध आवे, पशुगति नो जीव छे। भले ने मानस छे पण छे ही ढोर ना अवतार पशुगति नो छे। कोई क्रोधे, कोई मान कषाये, कोई मायाचारी, अने कोई तो लोभासक्त, लोभना कीड़ा थयेलो, पैसा 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 पैसा, मान 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 मान, अभिमान अभिमान। तमे हम इमेजिन करो, हाँ जितेन भाई इमेजिन करो, तमे जेने तमे जो ये चार कषायों में क्या 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 तार तमे जो, अरे संत महात्मा आत्मार्थी जीव तो इन्हें कहवाय, इन्हें भव नो किनारो आवेल छे, तत्व गमे छे, अने एना एना लोचनों में तत्वनी गूढ़ता प्रशांति ने आंजे छे, एनी नजरों में शांति, एना चित्त में शांति। हाँ चल, पैसा नहीं इतनी बड़ी आवक हो है, बे नंबर नहीं, दस नंबर नहीं, बस इज घटा टोप मा, ओमा इन्वेस्ट करो, ओमा नाखो, हाँ केमे करीने टैक्स बचाओ, थोड़ी जमीन मा नाखो, थोड़ी प्रॉपर्टी मा नाखो, थोड़ी बैंक मा नाखो, घरेणा खरीदो 10-20 लाख ना दर वर्षे, पहरवाना केटला લઈ જવાની સગવડતા છે, નહીં ભોગવવાના કેટલા લઈ જવાની સગવડતા છે, નહીં ભોગવવાના કેટલા લઈ જવાની સગવડતા છે, ભેગું 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 કરો, બહુ વારંભ પરિગ્રતમ નારકસ્યાયુષ, શાંતિ શાંતિ શાંતિ, આખો સંસાર આશ્રવને આધીન છે। બહુ સરસ વાત કરી, જો આશ્રવ બોલે છે, આશ્રવને ગર્વ થયો છે કે હું મદોન્મત્ત છું, દિગંબર જૈન સાધુ હોય એને પણ મેં આશ્રવને વશ કરીને છે ને, એને પણ મેં વશ કરીને પાડ્યા છે, દિગંબર મુનિ દ્રવ્યલિંગી અનંતવાર થયો પણ આશ્રવને આધીન થઈ, એ આશ્રવને આધીન હતો, એમ આધીન થવાની આશ્રવને ગર્વ થયો કે મેં આવા મહંતને નીચે પાડ્યા છે। દિગંબર જૈન સાધુ નવમી ગ્રહે ગયો, હજારો રાણી છોડી, કોઈ તો બાલબ્રહ્મચારી હતા, એવા જીવ રાગને આધીન હતા, એ રાગને આધીન એટલે મારે આધીન એ થઈ ગયો। આ કોણ બોલે છે? આશ્રવ, અને આવા આશ્રવને પછાડનારો જ્ઞાન છે। આ બે પાત્રોના કેરેક્ટરને સમજો, બહુ જોરદાર છે। જોજો હજી આગળ, ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ એના તરફનો તો મેં આશ્રય લેવા દીધો જ નહીં। જો આશ્રવ બોલે છે, કેવી એની ઉદંડતા છે, હા એવો હું આશ્રવ છું, અશુભથી છૂટી શુભમાં આવ્યો અને શુભમાં લપેટાઈ ગયો, જો અને આવો ધંધો કોણે કરાયો? મેં કરાયો। કોણ બોલે છે? આશ્રવ। હા બસ એમ, કેટલો હાવી થયેલો છે બેન, આનું નામ છે અટકવાના રસ્તા ઘણા, બરોબર, આશ્રવને આધીન થઈ ગયો। હવે જોજો ભાષા, જો હું વ્રત કરું છું, તપસ્યા કરું છું, પૂજા ભક્તિ કરું છું, આશ્રવ કહે છે મેં તો મોટા માનધાતાઓને પણ દબાવી દીધા છે, એવા આશ્રવને ગર્વને અભિમાન થયું છે, મહામદ મહામદ એટલે મોટો ગર્વ થયો છે। સાધારણ પ્રાણી તો ઠીક, પણ મોટા મોટા બાદશાહ સંસાર છોડે, બાદશાહી છોડે, પણ મેં એને પણ રાગને આધીન કરી દીધા છે, શુભથી ધર્મ થશે એવી માન્યતા એનામાં પણ મૂકી દીધી છે। છેવટે આવા આશ્રવને પણ ઘડીક ભરમાં તો જ્ઞાન જીતી, ખ્યાલમાં આવ્યો કેટલો ગજબનો છે આ? ચ
चलो ओम नमः सिद्धे पे बीजु बुधु आप आज जो मस्त प्रवचन छे खूब सरस स्वाध्याय छे आती काले परम दिवसे हजे अभिषेक चालशे એટલે માનશો અને આનંદથી ઊંડાણથી માનશો ઓમ નમઃ સિદ્ધે जपो दिन रैन जो तेरी शरणा गहे सुपावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोका लोक सोवाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो ढोक।